विद्यार्थी मित्रों आज अपने रिलेटिव प्रोनाउन એટલે સંબંધક સર્વનામ એના વિશે શીખવાનું છે। સંબંધક સર્વનામ કનેક્ટિવિટી તરીકે એટલે કે સંયોજક તરીકે એનો ઉપયોગ થાય છે, જેમાં હું હું બુસ વિચ અને ધેટ વગેરેનો ઉપયોગ થાય છે। એડજેક્ટિવ ક્લોઝ ની વાત કરીએ તો એટલે કે વિશેષણનો ખોખું આપે જેને પોતાનો સ્વતંત્ર કરતા ક્રિયાપદ ધરાવતો હોય એટલે કે આ ઉપવાક્યને છે એ પોતાનો એને પોતાનો સ્વતંત્ર કરતા હોય છે અને ક્રિયાપદ હોય છે અને તેની પૂર્વેના નામ કે સર્વનામના અર્થમાં વધારો કરતું હોય છે। એની પહેલા જે નામ કે સર્વનામ આવે છે એના અર્થમાં એ શું કરે છે વધારો કરે છે। એવા વાક્યને એડજેક્ટિવ ક્લોઝ કહેવાય છે એટલે કે કનેક્ટિવિટી વાળું જે વાક્ય બને છે યા કેવું વાક્ય તૈયાર થાય છે એડજેક્ટિવ ક્લોઝ નું વાક્ય તૈયાર થાય છે। હવે આપણે વાત કરીએ એડજેક્ટિવ ક્લોઝ ની સાથે સંબંધક સર્વનામો જેવા કે હું 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 વિચ ને ધેટ થી જોડવામાં આવતા હોય છે। હવે સૌપ્રથમ આપણે વાત કરીએ હું ની। આ જે સંબંધક સર્વનામો છે એ વાક્ય જે આપણે કન્જંક્શન આવતો બે વિડીયો ભણતા હતા એની અંદર એની સાથે આનો પણ ઉપયોગ થતો હોય છે જે બે વાક્ય જોડવા માટે વપરાય છે। પણ આનો ટોપિક કેવો છે કે આ એડજેક્ટિવ ક્લોઝ ના વાક્ય કહેવાતા હોય છે જેને રિલેટિવ પ્રોનાઉન સાથે સંબંધ ધરાવે છે એટલે કે સંબંધક સર્વનામનો ઉપયોગ એમાં થાય છે। સૌપ્રથમ આપણે જોઈએ હું હું એટલે શું થશે અહીંયા અર્થ થાય છે જે અથવા તો જેણે એવો અર્થ થાય છે। અને વાક્ય રચના આપણે જોઈએ તો આમાં એક મુખ્ય વાક્ય હોય છે વચમાં આવે છે હુંથી અને ત્યાર પછી બીજું વાક્ય છે એમાં સૌપ્રથમ ક્રિયાપદ આવશે અને અન્ય શબ્દ આવશે જેને આપણે ઉપવાક્ય કહીએ છીએ। પહેલા વાક્યમાં હંમેશા વ્યક્તિનો જ ઉલ્લેખ થયો હોય એવું વાક્ય હોય કે જેમાં વ્યક્તિનો ઉલ્લેખ થયેલ હોય તેવા વાક્યને હું વડે જોડી શકાય છે એટલે વ્યક્તિનો ઉલ્લેખ આવશે હું આવશે પાછળ આની પાછળ અહીંયા ક્યારેય કરતા આવતું નથી હંમેશા ક્રિયાપદ જ આવે છે અને અન્ય શબ્દનો ઉપયોગ થાય છે। હવે એનું એક્ઝામ્પલ જોઈએ શી લવ્સ ધ બોય હુ આર ઓનેસ્ટ તો શી લવ્સ ધ બોય ઇઝ નો તો આયા બોય છે શું છે વ્યક્તિનો ઉલ્લેખ થયો છે। પછી આપણે શું મૂક્યું હું મૂક્યું અને ત્યાર પછી આર છે શું દર્શાવે છે ક્રિયાપદ દર્શાવે છે અને ઓનેસ્ટ। બીજું વાક્ય જોઈએ ગોડ હેલ્પ ધોઝ પર્સન્સ તો અહીંયા ધોઝ પર્સન્સ આ શું છે વ્યક્તિનો ઉલ્લેખ છે આ મુખ્ય વાક્યમાં અને હું હું વડે આપણે શું કરીએ છીએ વાક્યને જોડીએ છીએ ત્યાર પછી આ હેલ્પ છે ક્રિયાપદ છે અને આને શબ્દ છે હુ હેલ્પ હેમસેલ્સ સેકન્ડ જોઈએ ધૂમ ધૂમ એટલે જેને અથવા જેમને આમાં મુખ્ય વાક્ય આવશે ત્યાર પછી બાજુમાં હું મૂકવામાં આવે છે અને ત્યાર પછી જે ઉપવાક્ય છે એની અંદર શું આવશે તો કર્તાના કર્તા સ્થાનનું નામ અથવા તો સર્વનામ આવશે એટલે આઈ ઈ યુ હી સી દે પ્લસ આવશે ક્રિયાપદ અને અન્ય શબ્દ આવે છે અને કર્તા સ્થાનનું નામ અથવા સર્વનામ એટલે માની લો કે હી અને શી છે એમાં કોઈ પણ વ્યક્તિનું નામ છે મોહન છે સુનીલા સુનીતા છે બે છે તો બોયસ છે ચિલ્ડ્રન છે એવું લખી શકાતું હોય છે ત્યાર પછી ક્રિયાપદ આવશે અને અન્ય શબ્દ આવે છે। આ બંને વચ્ચે ડિફરન્સ શું છે આમાં વ્યક્તિનો ઉલ્લેખ છે આમાં વ્યક્તિનો ઉલ્લેખ છે મુખ્ય વાક્યમાં વચમાં એમ હું છે એમ હું છે પણ પાછળ ફરક જોવા મળે છે જો આમાં ક્રિયાપદ આવશે અને આમાં શું આવશે પહેલા શરૂઆતમાં મુખ્ય વાક્ય આવે છે આમાં પણ મુખ્ય વાક્ય છે આમાં વ્યક્તિનો ઉલ્લેખ છે આમાં પણ વ્યક્તિનો ઉલ્લેખ છે વચમાં આપણે શું મૂકીએ છીએ હું મૂકીએ છીએ અને હું મૂકીએ છીએ આટલે આ બંને વસ્તુ સરખી આવશે પરંતુ હું વાળું વાક્ય જે છે એમાં ક્રિયાપદ આવશે અને અન્ય શબ્દ આવશે જે ઉપવાક્ય હોય છે જ્યારે હું વાળું છે એમાં પહેલા કરતા સ્થાનનું નામ અથવા તો સર્વનામ એટલે કે શું એટલે કે આઈ વી યુ હી શી દે અથવા તો હી શી અને દેની બદલે આપણે કઈ હી એટલે મોહન કહીએ સી એટલે સુનીતા કહીએ દે એટલે ચિલ્ડ્રન કહીએ બોયસ કહીએ આવું નામ અથવા
ક્રિયા પદ આવે છે. હવે આપણે વોમ છે એનું એક્ઝામ્પલ જોઈએ તો ધીસ ઇઝ ધ થીફ વોમ ધ પોલીસ અરેસ્ટેડ. તો જો અહીંયા થીફ છે બરાબર, આપણે એક બોલે છે કે ચોરની વાત થાય છે અને વોમ ધ પોલીસ, તો અહીંયા ધ પોલીસ એ શું છે તો કે આ હી છે બરાબર, છે સર્વનામ છે, હી નો ઉપયોગ થયો એટલે કર્તા તરીકે અહીંયા પોલીસ નો ઉપયોગ થયેલો છે. બીજું
જોવા મળે છે. પછીમાં આપણે ધેટ મૂકીએ છીએ ત્યાર પછી શું આવે છે? ક્રિયાપદ અથવા અન્ય શબ્દો આવે છે. આમાં ક્રિયા પછી કર્તાનું નામ ધરાવતું હોય છે. હવે બીજી રીતે પણ આવી શકે. કેવી રીતે? તો કર્તાના સ્થાને નામ અથવા તો સર્વનામ. નામ અથવા તો સર્વનામ એટલે શું? નામ એટલે માની લો કે હીનું નામ હી લેવું હોય આપણે સર્વનામ તરીકે, તો નામ આપણે મોહન લઈએ તમને બોલતા